ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલ હોટલ રંગીન નજીક ઝઘડિયાની યુપીએલ કંપની દ્વારા પરવાનગી વિના જ ઇન્ટરવ્યુ ગોઠવતા હજારો બેરોજગારો સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા ઉભા રહ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા અંતે પોલીસ દોડી આવી હતી અને કંપનીના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. દેશની સૌથી નામાંકિત અને જાણીતી કંપની અને અંકલેશ્વર જીઆઈડીસીમાં 3-4 પ્લાન્ટ ધરાવતી યુપીએલ કંપની દ્વારા આજે ઝઘડિયા ખાતેના યુપીએલ પ્લાન્ટ માટે કંપનીનો ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. ભરૂચના નંદેવાર રોડ ઉપર આવેલ હોટલ રંગીન ખાતે યોજાયેલ યુપીએલ કંપનીના ઇન્ટરવ્યુ માટે કંપનીના સત્તાધીશોએ બહાર પડેલી જાહેરાતના પગલે હોટલની બહાર નજીક 400-500 જેટલા યુવાનો કે જે ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ સ્થળેથી આવ્યા હતા તેઓ ઉભા હતા. લગભગ 400-500 જેટલા આ બેરોજગાર યુવાનો કંપનીમાં નોકરી મળે તે માટે ભેગા થયા હતા, પરંતુ આ દરમિયાન જ પોલીસને કોઈ જાણ કરી દેતા પોલીસ દોડી આવીને તમામ બેરોજગારોને ત્યાંથી ભગાવ્યા હતા. ત્યારે અત્રે જાણવા મુજબ મળેલી વિગતોમાં યુપીએલ કંપની દ્વારા આ ઇન્ટરવ્યુ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરી ન હતી, ના બેસવાની કે ના જમવાની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આ યુપીએલ કંપની દ્વારા આ બેરોજગારો માટે કરવામાં આવી ન હતી. લગભગ 400-500 જેટલા બેરોજગારો સવારથી ભૂખા તરસ્યા હોટલની બહાર બેઠા હતા, એટલે કે આ યુવાનોની કોઈ જ કિંમત નથી તેવું આ યુપીએલ કંપની સત્તાધીશો માને છે, કેમ કે બેરોજગારોને નોકરીની જરૂર છે. આજના કોરોના કાળમાં જ્યારે ધાર્મિક તહેવારો ઉપર પણ કોરોનાનો કહેર વર્તાયો છે અને ગણેશ ઉત્સવમાં માત્ર 10-15 લોકો જ ભેગા થશે એવું જાહેરનામું બહાર પાડી દીધું છે અને અમુક રિસ્ટ્રિક્શન નાખી દીધા છે. પંડાલમાં 50-60 માણસો ભેગા ના થાય તે માટે પણ કડક સૂચના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ભરૂચના લોકોને આપવામાં આવી છે. ત્યારે આજે નંદેવાડ નજીક હોટલમાં યુપીએલ કંપની દ્વારા રાખવામાં આવેલ ઇન્ટરવ્યુમાં હજારો એટલે કે 500થી વધુ યુવાનો ઉમટ્યા હતા. રોજગારી માટે ઉમટેલા આ યુવાનો માટે રોજગારી જરૂરી હતી, પરંતુ આખો દિવસ ભૂખ્યા તરસે ઉભા રહ્યા બાદ પણ હજુ તો કંપનીના અધિકારીઓ ઇન્ટરવ્યુની પ્રક્રિયા ચાલુ કરી હતી. આ દરમિયાન જ કંપનીના ઇન્ટરવ્યુ માટે હજારો લોકો ભેગા થયા છે તેવી જાણ પોલીસને કરી દેવામાં આવતા પોલીસ દોડી આવી હતી, તમામને યુવાનોને ભગાડી દીધા હતા. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ યુપીએલ કંપની દ્વારા આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી, જેને લઈને પોલીસે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આજરોજ હું અત્યારે ભરૂચના હાઈવે પર કામે જઈ રહેલો હતો. તમે રસ્તામાં જોયું કે લોકો ભાગમ ભાગી કરતો બહુ મોટો અહીંયા ટોળો હતો, એટલે અમે અહીંયા ઊભા રહ્યા. એટલે અમે પોલીસની ગાડીને સ્થાનિક મીડિયાના મિત્રો અહીંયા આવીને પૂછ્યું તો કે યુપીએલ કોઈ કંપની છે આપણે ઝઘડિયામાં, એનું કંઈ ઇન્ટરવ્યૂ ચાલતું હતું, પરંતુ પબ્લિક ઘણી બધી હતી. બિચારા ઘણા બાર બારથી લોકોને બોલાવ્યા, નોકરી માટે બોલાવે પણ એમની માટે કોઈ વ્યવસ્થા લોકોએ ઊભી ના કરી હતી. અને એક જ જૂથની અંદર લગભગ 400-500 લોકોને ભેગા કરેલા હોય, આનાથી તો કોરોના સંક્રમિત થઈ જ શકે. જો સરકારની ગાઈડલાઈન મુજબ અમે મેં અભી તપાસ કરી હતી, આ મને મીડિયાના મિત્રોએ ખબર પડી કે અમે તો કોઈ જાતની પરમિશન બી લીધી નથી. આ બિચારા જે કમાવા માટે આટલા દૂર દૂરથી નોકરી માટે આવ્યા, એમના માટે અહીંયા કોઈ વ્યવસ્થા પણ ઊભી ના રાખી. કંપની આગળ જો ઇન્ટરવ્યૂ કરવું હતું તો એક સુચારું આયોજન કરવાનું હતું, અલગ અલગ ગ્રુપની અંદર બેસાડી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને આ કામ કરવાનું હતું. પરંતુ કંપનીને કોણ કે હવે આ કોઈ 500 કિલોમીટરથી કે 300 કિલોમીટરથી અલગ અલગ જિલ્લાઓમાંથી આ લોકો નોકરી માટે અહીંયા આવ્યા, એમનો તો કસૂર જ નહીં. જો કસૂર હોય તો કંપની છે. જ્યારે તમે આટલા લોકોને અહીંયા બોલાવ્યા તો એમના માટે એક સુચારું આયોજન કરવાનું હતું, એમના માટે બેસવાની વ્યવસ્થા કરવાની હતી, એમને રોડ પર ઊભા રાખી દીધા. અને આ મુખ્ય ભરૂચનો હાઈવે છે, હવે આટલા લોકો અહીંયા ભેગા થાય 500 સ્વાભાવિક છે, કોઈની પણ નજર પડે. અને ભરૂચનું મીડિયા એટલે જાગૃત મીડિયા છે, તરત જ મીડિયાને ખબર પડતા અહીંયા આવી ને પૂછ્યું કે કંપનીએ આ જે લોકોને બોલાવ્યા એના માટે કોઈ જાતની પરમિશન પણ નથી લીધી. તો હું ખાસ અપીલ કરું છું હોટલ રંગીનના માલિકને પણ કે આવું કોઈ પણ આયોજન કરીએ તો સુચારું આયોજન કરીએ, જેથી કરીને આવનાર નોકરી લેવાના છોકરાઓ છે, આ કોઈ 200 કિલોમીટરથી આવ્યો કે 300 કિલોમીટર, એમનો શું ગુનો, એ બિચારા દૂરથી આવ્યા. પરંતુ કંપનીની નિષ્કાળજીના હિસાબે આજે અહીંયા પોલીસ આવેલી છે અને લગભગ પોલીસના કહેવા મુજબ આ કંપનીના અધિકારીઓ પણ એમની ઉપર ગુનો દાખલ થઈ છે, કેમ કે આમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાય. અમારી કોઈ એક પણ વ્યક્તિ જો સંક્રમિત થાય તો આખો ભરૂચ જિલ્લાનો માહોલ ખરાબ થઈ જાય. એટલે ખાસ અપીલ કરીએ કંપનીને પણ કે હવે પછી કોઈ આવું ઇન્ટરવ્યૂ રાખો તો જે નવયુવાનને નોકરી માટે કોઈ 200 કિલોમીટરથી આવ્યો કે 300 કિલોમીટર, એમનો શું ગુનો, એ બિચારા દૂરથી આવ્યા. પરંતુ કંપનીની નિષ્કાળજીના હિસાબે આજે અહીંયા પોલીસ આવેલી છે અને લગભગ પોલીસના કહેવા મુજબ આ કંપનીના અધિકારીઓ પણ એમની ઉપર ગુનો દાખલ થઈ છે, કેમ કે આમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાય. અમારી કોઈ એક પણ વ્યક્તિ જો સંક્રમિત થાય તો આખો ભરૂચ જિલ્લાનો માહોલ ખરાબ થઈ જાય.
એટલે ખાસ અપીલ કરીએ કંપનીને પણ કે હવે પછી કોઈ આવું ઇન્ટરવ્યૂ રાખો તો જે નવયુવાનને નોકરી માટે બોલાવો એના માટે સુચારુ આયોજન કરો, એમની બેસવાની વ્યવસ્થા કરો, એમનું સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા કરો, કે એ લોકો સ્વાભાવિક છે આવવાના જ છે. જ્યારે નોકરી માટે બિચારા આજે 25 જણને લેવાના હોય ને 500 લોકો આવ્યા, બેકારી જેટલી છે ને નોકરી માટે આવ્યા, અને તમે કોઈ વ્યવસ્થા નહીં કરી. એટલે હું આ સરે આપની મીડિયાને પણ એ કહું છું કે ભાઈ તમે જાગૃત બનીને અહીંયા આવ્યા અને અહીંયા કંપની અને જે હોટલના સંચાલક છે એની ઉપર વ્યવસ્થા સુચારુ આયોજન કરીને એમની ઉપર ગુનો દાખલ થવો જોઈએ. અભી આમ નાગરિકે જો કર્યું હોત, અત્યારે તમને ખબર કે ગણપતિનું ચાલે છે તો એમાં ખાલી 15 લોકોએ જવાનું ને અહીંયા 500 લોકો ભેગા થાય. લોકોને નોકરીની જરૂર છે એટલે આવવાના જ છે, કે બધા બિચારા ગરીબ આવા પરેશાન છે, પરંતુ કંપનીને આ ભૂલ છે નહીં. કંપનીએ આના માટે સુચારુ આયોજન કરવાનું હતું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું હતું અને પ્રોપર રીતે આ દીકરાઓને નોકરી મળવા આયોજન કરવાનું, પરંતુ આ કંપનીની બેદરકારી થાય એટલે UPL કંપની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરાશે એવી મને ચોક્કસ આશા છે.